સુરતમાં કોરોનાનો કહેર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે, જેને લીધે જનજીવન ધીરે ધીરે શરૂ થયું છે. કોરોના કેસમાં ઘટાડો આવ્યો છે, જેને કારણે લોકોની સાથે સરકારે પણ હવે રાહતનો શ્વાસ લીધો છે. સુરતમાં કોરોનાની બીજી લહેરે તાંડવ મચાવ્યો હતો. સુરત શહેરમાં જ કોરોના કેસ 200 થી અંદર આવી ગયા છે, જેને લીધે સુરત બીઆરટીએસ દ્વારા હવે મહત્વનો નિર્ણય લેવાઈ ગયો છે. સુરત શહેરમાં કોરોનાનો કહેર ઘટતા આજથી વધુ બસો શરૂ કરાશે. બીઆરટીએસના વધુ 4 રૂટ શરૂ કરાયા છે. શહેરમાં કોરોના ઘટતા તબક્કાવાર બસો શરૂ કરાઈ છે. સુરતના 4 રૂટો ઉપર 82 બસો શરૂ કરાશે, જેમાં બીઆરટીએસ શરૂ થઈ જતા લોકોને રાહત મળશે. કમિશનર સુરત મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકા દ્વારા જે બીઆરટીએસ અને સિટી બસો ચલાવવામાં આવે છે, તે પૈકી હાલ બીઆરટીએસના તમામ રૂટો ચાલુ કરી દેવામાં આવ્યા છે. અગાઉ 27 માર્ચથી અમે બંધ કરેલા હતા, જે ક્રમશઃ બીઆરટીએસના રૂટ ચાલુ કરવામાં આવેલા હતા. હાલમાં 8 રૂટ ચાલુ હતા, એમાં વધારો કરીને બીજા 4 રૂટ, એટલે કે હવે પછી બીઆરટીએસના તમામ રૂટો કાર્યરત થઈ ગયા છે અને એમાં 262 બસો મૂકવામાં આવી છે. પેસેન્જરોના ધસારાને ધ્યાને લઈને અમુક રૂટોમાં વધારે બસો એટલા માટે મૂકવામાં આવી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય. અને અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે બસમાં બિનજરૂરી એ નહીં કરતા, બસો વધારે મૂકવામાં આવી છે, સમયસર બસ મળી રહે છે, તે સંજોગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને અવશ્ય માસ્ક પહેરે, એવી અમારી અપીલ છે.